અમદાવાદ પશ્ચિમ લોકસભાથી દિનેશભાઈ મકવાણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઉમેદવારી પત્ર નરેન્દ્ર મોદીના સૈનિક તરીકે તેઓ ચૂંટણી લડશે તેવું તેમનું કહેવું છે દિનેશ મકવાણા જેઓ ફોર્મ ભરવાના છે તેમની સાથે ધારાસભ્ય અમિત શાહ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ પણ હાજર છે દિનેશ મકવાણાએ સૌથી પહેલા તો પરિવારના

કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં આદરણીય જેપી નડ્ડા સાહેબ નરેન્દ્રભાઈ અમિતભાઈ ભૂપેન્દ્રભાઈ અને સી આર પાટીલ સાહેબે મારામાં વિશ્વાસ મૂકીને દોઢ મહિના પહેલાં મને ઉમેદવાર ડિક્લેર કર્યો આજે પાર્ટીની સૂચના મુજબ મને મેન્ડેટ મળ્યો છે ત્યારે હું ફોર્મ ભરવા જઈ રહ્યો છું ખાસ કરીને હું મોવડી મંડળ મારા ગુજરાત પ્રદેશ મોવડી મંડળ કેન્દ્રીય મોવડી મંડળ અને મારા શહેરના મોવડી મંડળનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા જેવા સામાન્ય કાર્યકર્તાને આજે કોર્પોરેટર તરીકે અમદાવાદ શહેરની સેવા કરવાનો પાર્ટીએ મોકો આપ્યો હતો આજે રાષ્ટ્રની સેવા કરવાનો મોકો આપ્યો છે હૃદયથી પાવડી પાર્ટીના મોવડી મંડળનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું દિનેશભાઈ આખી કોર્પોરેશનની પેનલ તમારી સાથે જે લોકો હતા તે તમામ લોકો અહીંયા આગળ છે મત વિસ્તારની વાત કરવામાં આવે કયા કયા પ્રશ્નો આપણા રહેશે જે અમદાવાદ શહેર પશ્ચિમ લોકસભાના રહેશે આજે દોઢ મહિનાથી હું લગભગ ચારથી પાંચ વખત સાત વિધાનસભા જે આવે છે એનો પ્રવાસ કર્યો એક પણ પ્રશ્નો કે કોઈ વિકટ પ્રશ્નોનો મારી સમક્ષ લાવવામાં આવ્યા નથી આજે નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ભારતની અંદર આ રાષ્ટ્રની અંદર જે વિકાસ થયો છે એ વિકાસના કારણે આજે ગુજરાતની અંદર ઓગણીસો પંચાણુંથી અવિરત વિકાસ થયો છે કોર્પોરેશનની અંદર સિત્યાસીથી અવિરત વિકાસ થયો છે ત્યારે હું એક પણ પ્રશ્ન મારા ધ્યાને આવ્યો નથી પરંતુ પ્રજાના સૂચનો માગ્યા છે અને બે હજાર સુડતાલીસ સુધીના નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આ રાષ્ટ્રના વિકાસના પ્લાન તૈયાર છે તો એટલું ચોક્કસ કહીશ કે દસ વર્ષની અંદર સિત્તેર વર્ષમાં કોંગ્રેસે નહીં કરેલા કામો એ નરેન્દ્રભાઈ મોદી સાહેબે પૂરા કર્યા છે અને આ ભારતના વિકાસ માટે વિકસિત ભારત માટે નરેન્દ્રભાઈના સપનોને સાકાર કરવા માટે એક સૈનિક તરીકે અમદાવાદ પશ્ચિમની જનતા મને ઉમેદવારમાંથી સંસદ સભ્ય બનાવવા જઈ રહી છે ત્યારે હું પાર્ટીના મોવડી મંડળે મારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ હંડ્રેડ ચરિતાર્થ કરીશ અને પ્રજાને સંપૂર્ણ ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ